નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ, સાથે હું છું સિદ્ધિ. પુરાણોમાં ભગવાન ગણેશની એકદંત કહેવાય છે. તે પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન પરશુરામ સાથે થયેલ ભીષણ યુદ્ધમાં ગણપતિનો એક દાંત તૂટી ગયો હતો. પૌરાણિક કથા મુજબ તે યુદ્ધ દંડકારણ્યના જંગલમાં લડાયું હતું. આ કથા મુજબ અમારી ટીમ દંડકારણ્યના જંગલોમાં પહોંચી ત્યારે ખબર પડી કે તે યુદ્ધભૂમિ આજે પણ હયાત છે. ત્યારે આવો જોઈએ ગણપતિની દંત કથાનો સ્પેશિયલ રિપોર્ટ. એવો રાજ જે આજ સુધી ટીવી કેમેરામાં કેદ નથી થયો. કેમ કે ગણેશજીનું તે ધામ માનવ વસ્તીથી કેટલાય કિલોમીટર દૂર સમુદ્રની સપાટીથી 4000 ફૂટ ઉપર છે. ત્યાં જવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે. ગણેશ પુરાણ પરથી ખબર પડી કે છત્તીસગઢના જંગલમાં એક એવું મંદિર છે જે ઢોલકલ નામના પર્વત પર છે. અમારી માટે આટલી માહિતી પૂરતી હતી. પછી અમે નીકળી પડ્યા છત્તીસગઢના દંતેવાડા જવા માટે. ગણેશ પુરાણમાં તે વાતનો પણ ઉલ્લેખ છે કે તે મંદિરની ન છત છે ન દિવાલ, તે વિનાયકનો ખુલ્લો દરબાર છે જે પૂરી રીતે પ્રાકૃતિક છે. માન્યતા છે કે ગણેશજીનો દાંત તૂટીને છત્તીસગઢની તે જગ્યા પર જ પડ્યો જ્યાં આજે તે મંદિર છે. બાળ ગણેશની લીલાના વિચાર કરતા અમે છત્તીસગઢના દંતેવાડા પહોંચી ગયા. देश की राजधानी दिल्ली से 1600 किलोमीटर दूर छत्तीसगढ़ में दंडकारण्य के जिस जंगल में लाल आतंक का खौफ बसा है, क्या दंडकारण्य के उसी जंगल में स्थापित है भगवान गणेश की एक ऐसी प्रतिमा जिसे खुद धरती से क्षत्रियों को विहीन करने वाले परशुराम ने बनाया था? क्यों दंडकारण्य के इस जंगल में परशुराम ने बनाई भगवान गणेश की प्रतिमा? क्या है दंडकारण्य के इस जंगल में परशुराम और भगवान गणेश के बीच हुए युद्ध का सच? कहां है दंडकारण्य के इस जंगल में ढोलकल गणेश की चमत्कारिक प्रतिमा? इन सारे सवालों के जवाब जानने के लिए हमें लाल आतंक के साम्राज्य वाले दंडकारण्य के इस जंगल का दुर्गम सफर तय करना होगा. રસ્તામાં ફરસપાલ ગામમાં તે મંદિર અંગે રહસ્યમય જાણકારી મળી અને તે પણ ખબર પડી કે ફરસપાલ ગામનો તે મંદિર સાથે ગાઢ સંબંધ છે. પૌરાણો મેં કહા જાતા હૈ કે કભી યુદ્ધ હુઆ થા ગણેશ ઓર ફરસરામ ફરસુરામ કે બીચ મેં, તો ઉસ સમય ફરસુરામ ને ગણેશજી કા જો દાંત હૈ ઉસકો મતલબ હથિયાર સે કાટ દિયા થા, તો શાયદ યહીં પે ગિરા હૈ ઓર એસી માન્યતા હૈ. પ્લસ જો ઉસકા જો હથિયાર હૈ ફરસ ફરસા, વો ફરસા યહીં પે ગિરા, ઉસ કારણ ઇસ ગાંવ કા નામ ભી ફરસપાલ પડા. ઓર જો ચટ વો પહાડ હૈ વહાં પે પૂરા જો પથ્થર થા વો લોહે કા હો ગયા. અમે આગળ વધી રહ્યા હતા પણ આગળ નક્કી હતું કે અમારે હજુ કેટલાય ખતરાઓનો સામનો કરવાનો હતો. ફરસપાલ થી ઢોલકલ પર્વત તરફ આગળ વધ્યા જ હતા ત્યાં પહેલી મુશ્કેલી સાથે સામનો થયો. यहीं से शुरू होता है दंडकारण्य के जंगल में बसी गणेश प्रतिमा तक पहुंचने का सफर. दंडकारण्य के इस घने जंगल में बंदूकधारी नक्सलियों के अलावा खुखार जंगली जानवरों से भी जान का खतरा है. लेकिन ढोलकर की गणेश प्रतिमा से जुड़े सारे सवालों के जवाब पाने के लिए हमें यह खतरा मोल लेना ही होगा. हमें झड़प थी जंगल तरफ आगड़ वधी रहा हता ते वात थी अजान के आ घाट जंगल मा हमारी सामे केवी मुश्किली आवशे. અમારે આ ગાઢ જંગલને પાર કરવાનું હતું. પછી પર્વત પર ચડવાનું હતું, ત્યારબાદ પર્વતના સૌથી ઊંચા શિખર પર પહોંચવાનું હતું. હવામાન પણ ખરાબ થઈ રહ્યું હતું, વરસાદનો પણ ખતરો વધી રહ્યો હતો.
આવી સ્થિતિમાં જંગલમાં પર્વત પર ચઢવાનું ખતરનાક સાબિત થઈ શકે તેમ હતું. શું અમે ગણેશના તે ધામ સુધી પહોંચી શકીશું? રસ્તા પરની મુશ્કેલીઓએ અમારી હિંમત ભાગી નાખી. ગજાનંદનું તે અદ્ભુત મંદિર પહેલીવાર ટીવી કેમેરામાં કેદ થઈ શકશે. ઢોલકલ પર્વત જેના શિખર સુધી પહોંચવું સરળ નથી. અમને કહેવામાં આવ્યું કે તે પૌરાણિક પર્વત પર કેટલાક સાચા પુરાવા આજે પણ છે. તે શિખર પર જ ભગવાન ગણેશનો તૂટેલો દાંત પડ્યો હતો. ત્યાં ગણપતિની વિશાળ પ્રતિમા બનાવી હતી જે આજે પણ છે. જંગલના ખતરાથી અજાણ અમે ઢોલકલના પર્વત તરફ આગળ વધી રહ્યા હતા. જંગલમાં રસ્તાઓને શોધવા મુશ્કેલ હતા. બધા એક જેવા લાગે છે. કેટલી વાર એવું લાગ્યું કે અમે હરીભરીને તે જ જગ્યાએ આવી ગયા જ્યાં થોડી વાર પહેલા આવ્યા હતા. દંડકારણ્ય કે ઇસ ઘને જંગલ મેં હમ 2 ઘંટે સે જ્યાદા તક કા સફર તય કર ચુકે હૈ લેકિન ઇસ જંગલ મેં અભી તક ઇન્સાન કી કોઈ આવાજાહી નહીં દિખાઈ દી. હમ લોગ પહાડ કી ઊંચાઈ સે બહેને વાલે ઇસ ઝરને કે પાણી કા સહારા લેકર પહાડ કી સબસે ઊંચી ચોટી તક પહોંચને કા પ્રયાસ કર રહે હૈ. ઝરણાવાળી ફોર્મ્યુલા કામ કરી ગઈ અને હવે અમે ઉપર પહોંચી રહ્યા હતા. અમને કહેવામાં આવ્યું કે ઢોલકલની તે પ્રતિમા સુધી પહોંચવા માટે કોઈ નક્કી રસ્તો નથી. ગમે તેમ કરીને પર્વતના સૌથી ઊંચા શિખર પર પહોંચી જાઓ. અમે પણ ગામ લોકોની આ ફોર્મ્યુલા પર અમલ કરતા આગળ વધી રહ્યા હતા. દંડકારણ્યનો પૌરાણિક કથાઓમાં કેટલી વાર ઉલ્લેખ જોવા મળે છે, જેને ભગવાન પરશુરામની જન્મભૂમિ કહેવામાં આવે છે. તે પણ કહેવાય છે કે ભગવાન રામે પણ વનવાસના 10 વર્ષ આ જંગલમાં જ વિતાવ્યા હતા. कहा जाता है कि वनवास के दौरान श्री राम ने दंडकारण्य के इन्हीं घने जंगलों में अपना सबसे ज्यादा समय बिताया था और रामायण में दक्षिण कौशल के नाम से दंडकारण्य के इस जंगल का उल्लेख भी है. प्राचीन मान्यता के अनुसार दंडकारण्य के इस घने जंगल में श्री राम ने भी ढोलकल के गणेश मूर्ति की पूजा की है. जंगल में हमने पहलो मानस मळ्यो जे ऊपर थी आवी रह्यो हतो. જેની પાસેથી અમે ઉપર જવાના રસ્તા અને ઢોલકલની પ્રતિમા અંગે જાણવાનો પ્રયાસ કર્યો. ઇસી ક્ષેત્ર કે એક આદિવાસી ગાંવ મે રહેને વાલે રમલુ હમે ઇસ ઘને જંગલ મે મિલે. રમલુ ઇસ જંગલ મે કુછ જડી બૂટિયા લેને કે લિયે આયે થે. રમલુ ને હી હમે બતાયા કે યહાં સે ઢોલકલ પહોંચને કે લિયે 5 સે 6 ઘંટો તક કા દુર્ગમ સફર હમે ઓર તય કરના હોગા. કિતને યહાં સે ઢોલકલ કિતના હે રમલુ? યે અભી યહાં સે 5-6 કિલોમીટર. 5-6 કિલોમીટર ઓર આયેગા. કિતના હે ને ઓર? યે જાને એક 5-6 ઘંટા લગેગા યહાં સફર કરને કે લિયે. આપકે હાથ મે એક પથ્થર હૈ. આપ બતા રહે હૈ કે યે લોહે કા પથ્થર હૈ ઓર ઇસ જંગલ મે હર જગહ યે લોહે કા પથ્થર પાયા જાતા હૈ. બડા બડા હૈ સર. યે લોહે કા પથ્થર હૈ. યે જો દિખા રહા હૈ વો બડા બડા હૈ સબ. યે પહાડી મે પૂરા લોહા હી હૈ. પૂરા પહાડીઓ મે લોહા જી. કિસ લિયે લે જા રહે હૈ આપ? યે યે ઇસી કામ આતા હૈ બોલ કે લે જા રહે હૈ. કિસ કામ આતા હૈ યે પથ્થર? યે રગા ચમડી ચીંગા લગાને કે લિયે. અચ્છા જી. चमड़ी की जो बीमारी हो जाती है? हाँ, चमड़ी की बीमारी हो जाती है तो वो करने के लिए ले जा रही है. हमें आ व्यक्ति की बात गांठे बांधी अने दंडकारण्यना जंगल में आगड़ वधता गया. आ आखो विस्तार नक्सल प्रभावित छे. छासवारे अहीं नक्सली हुमलाओ थाय छे. आखी यात्रा दरमियान हमने ते खतरो सतत सतावतो रह्यो. दंडकारण्य के घने जंगल में कई दुर्गम रास्तों और पहाड़ों को पार करने के बाद हम पहुंचे हैं करीब 2000 फीट की ऊंचाई पर इस घनघोर जंगल में. और इसी घनघोर जंगल में बसता है लाल आतंक का साम्राज्य. हो सकता है कि हमारे यहां आने की खबर हमारे पहुंचने से पहले ही नक्सलियों तक पहुंच गई हो और इसी की वजह से उन्होंने अभी तक कोई मूवमेंट नहीं की है. और लाल आतंक के इसी साम्राज्य से होकर हमें ढोलकल की गणेश मूर्ति का રાજ જાણને કે લિયે હમારી મંજિલ કી તરફ આગે બઢના હૈ. મોસમના માર અને નક્સલી હુમલાના ખતરાએ અમે આગળ જતા રોકવાનો પ્રયાસ કર્યો, પણ અમે તો કંઈ બીજું જ નક્કી કરીને આવ્યા હતા. થોડે આગળ અમને ખતરાનું એક નિશાન જોવા મળ્યું, જે અંગે રમલુએ પણ અમને કહ્યું હતું. છત્તીસગઢ કે ઇસ ઘને જંગલો મેં નક્સલીઓ કે અલાવા જંગલી જાનવરો કા ભી બડા ખતરા હૈ. कल ही इन घने जंगलों में धुआंधार बारिश हुई थी और उस धुआंधार बारिश के बाद इसी जगह से एक बड़ा भालू जो है वो यहाँ से गुजरा था. भालू के पंजे के निशान
यहाँ पर साफ दिखाई दे रहे हैं। भालू के पंजे का एक ये निशान रहा और उसके बाद भालू के पंजे का ये दूसरा निशान जो है हम साफ देख सकते हैं। इस जंगल में चप्पे चप्पे पर नक्सलियों और जानवरों से मौत का डर है, लेकिन इसके बावजूद परशुराम और गणेश की इस पौराणिक कथा की हकीकत जानने हमें इस जंगल में आगे बढ़ना ही होगा। धीरे धीरे हरियाली ओछी थई रही हती अने पत्थरोनी संख्या वधी रही हती। तेनो अर्थ ए हतो के अमे ढोलकल पर्वतनी नजीक हता। आ आखो विस्तार लोहनी खनिजोती भरपूर छे, जेनी असर आ पत्थर पर जोवा मळे छे। जो के आदिवासियोनी बीजी ज मान्यता छे। अब वालों की प्राचीन मान्यता के अनुसार भगवान गणेश का दांत काटने के बाद परशुराम का फरसा दंडकारण्य के इसी दक्षिणी छोर को छूता हुआ वापस परशुराम के पास चला गया और तभी से इस इलाके की सारी चट्टाने और पत्थर लोहे की हो गई। हम लोग देख सकते हैं कि दंडकारण्य के दक्षिणी छोर में स्थित इस जंगल की सारी चट्टानों में आयरन ओर काफी बड़ी मात्रा में पाया जाता है। इस पत्थर को हम लोग देख सकते हैं कि ये पत्थर पूरी तरीके से लोहे का पत्थर दिखाई दे रहा है। इतना ही नहीं तो पूरे देश में दंडकारण्य के इसी दक्षिणी छोर में देश का सबसे अच्छा आयरन ओर पाया जाता है। हवे दरेक डगलू अमने ढोलकल्ली नजीक लई जई रह्यो हतो, तेनी साथे खतरो पण वधी रह्यो हतो। ત્રાવની પરવા કર્યા વિના અમે આગળ વધી રહ્યા હતા। અમારી બસ ભગવાન ગણેશની પ્રતિમા સુધી પહોંચવું હતું કે જેનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે। चमत्कारिक ढोलकल गणेश प्रतिमा तक पहुंचने के लिए हम इस घने जंगल में जिस रास्ते पर चल रहे हैं, उस रास्ते पर बारिश की वजह से काफी फिसलन है और इस रास्ते के ही बगल में है हजारों फीट गहरी खाई। अगर किसी व्यक्ति का पैर इस रास्ते से फिसलता है तो वो सीधे हजारों फीट गहरी इस खाई में जाकर मौत के मुंह में समा जाता है। लेकिन चमत्कारिक ढोलकल गणेश प्रतिमा का राज जानने के लिए हम इन सारे खतरों को पार करते हुए आगे बढ़ते जा रहे हैं। આખરે અમે જંગલના તે હિસ્સામાં પહોંચવામાં સફળ રહ્યા જ્યાંથી ઢોલકલ પર્વત શરૂ થઈ રહ્યો છે। એસે ઘને ઓર દુર્ગમ જંગલ કો 16 સે 17 કિલોમીટર પાર કરને કે બાદ ઢોલકર ગણેશ પ્રતિમા તક પહોંચને કી ચાહ હમે લે આઈ હે ઇસ જંગલ કી સબસે ઊંચી ચોટી પર ઓર ગાંવ વાલો કે બતાયે અનુસાર ઇન્હી ચટ્ટાનો કો પાર કરને કે બાદ हम पहुंच पाएंगे ढोलकर गणेश प्रतिमा के राज तक। हवे अमारी साची परीक्षा शुरू थी। एक एक पत्थर पर साचवी ने पग मुकवानो हतो, नहींतर एक नानी भूल अने जिंदगी खलास। आ अमारी अंतिम चढ़ाई हती। त्यारबाद अमे पर्वतना शिखर पर पहुंचवाना ज हता। અહીંથી દંડકારણ્યનો આખો વિસ્તાર જોવા મળી રહ્યો હતો। હવે અહીંથી ગણેશજીની તે પ્રતિમાનો રસ્તો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો, પણ એક અજાણી મુશ્કેલીએ અમને વધુ રોક્યા। ढोलकर की गणेश प्रतिमा के राज तक आपको पहुंचाने के लिए आप देख सकते हैं कि किस तरीके से मौत के मंजर को हमें पार करना पड़ रहा है। इस वक्त हम लोग मौजूद है इस पहाड़ की सबसे ऊंची चोटी पर और इस चोटी के चारों तरफ है मौत की गहरी खाई। हजारों फीट गहरी इस खाई में अगर कोई व्यक्ति इस चट्टान से फिसल कर गिर जाए तो उसका मौत के मुंह में समाना तय है। आप लोग देख सकते हैं कि बारिश भी इस वक्त यहाँ पर शुरू हो चुकी है और हमारे पास सर झुकाने की भी जगह नहीं है, लेकिन कैमरे को सुरक्षित बचाने के लिए हमें इन चट्टानों को तुरंत पार करते हुए सुरक्षित सफर तय करना होगा। इस कैमरे को सुरक्षित जगह पर रखना होगा, वरना ढोलकर के इस गणेश प्रतिमा का राज आप तक कभी नहीं पहुंच पाएगा। थोड़ा समय पछी वरसाद बंद थयो, बारिश रुक चुकी है और अब हम ढोलकर की गणेश प्रतिमा के राज तक पहुंचने के लिए यहां से निकल रहे हैं और यहीं से हम तुरंत ही आगे का सफर तय करेंगे। થોડા જ સમયમાં ભગવાનની અદ્ભુત પ્રતિમા અમારી સામે આવવાની હતી। અદ્ભુત, અવિશ્વસનીય ઓર અકલ્પનીય। અબ મેં આપકો જો મંજર દિખાને વાલા હું, યે મંજર દેખકર આપકે મુંહ સે યહી શબ્દ નિકલ પડેંગે।
मौत के मंजर और सारी झकझोर देने वाली बाधाओं को पार करने के बाद आखिरकार हम पहुंच ही चुके हैं दंडकारण्य की वादियों में सबसे ऊंची चोटी पर विराजित ढोलकल गणेश प्रतिमा के समक्ष। और यह है उस प्रतिमा का नजारा। आप लोग देख सकते हैं कि वादियों में विराजित इस गणेश प्रतिमा का यह नजारा किसी स्वर्ग की अनुभूति से कम नहीं है। इन वादियों में ये गणेश प्रतिमा बादलों से भी ऊपर विराजित है। સાચે જ ભગવાન ગણેશની આ પ્રતિમા અદ્ભુત છે। આવી મૂર્તિ તમે ક્યારે નહીં જોઈ હોય। ચાર હજાર ફૂટની ઊંચાઈ પર ઢોલકલ્લા પર્વત પર સૌથી ઊંચા શિખર પર લંબોદરની આ પ્રતિમા અલૌકિક છે। આ શિખર પર ઉભા રહેવાની પણ જગ્યા નથી। આવી જગ્યાએ આ વિશાળ પ્રતિમા જોઈને નવાઈ લાગી રહી હતી। ચારે બાજુ ગાઢ જંગલ અને શિખર પર ગજાનંદની પ્રતિમા। માન્યતા મુજબ જ્યારે ભગવાને ગણેશજીનો દાંત તોડ્યો તો તૂટેલો દાંત આ જ જગ્યા પર પડ્યો હતો। કહેવાય છે કે દાંત તોડવાનું પ્રાયશ્ચિત કરવા માટે પરશુરામે પોતાના હાથે જ અહીં મૂર્તિ બનાવી હતી, પણ હજુ આ મૂર્તિ અમારાથી દૂર હતી। સૌથી ખતરનાક સફર હજુ બાકી હતી। આખરે અમે ઢોલકલ પ્રતિમા સુધી પહોંચવામાં સફળ રહ્યા, પણ તેનાથી તે કહાનીની પુષ્ટિ નથી થતી। જે ઢોલકલ ગણેશને લઈ લોકોએ અમને સંભળાવી હતી, પણ આને કથા માની ફગાવી પણ ન શકાય। जो घटना कहती है कि दोनों के बीच युद्ध हुआ और युद्ध होने के बाद फरसे से गणेश का एक दांत कट गया। दक्षिण बस्तर में अधिकतर प्रतिमा इस जो प्रतिमा है गणेश की ढोलकल प्रतिमा, उसमें आप देखें कुछ विशेषताएं हैं। पहला, जनेऊ जो है साकल के आकार का है, और दूसरा हाथ में दांत है, एक हाथ में उन्होंने दांत पकड़ा। कई एवी बातों छे जिना पर ध्यान आपवू जरूरी छे। આ ઢોલકલ પ્રતિમાનો ઉલ્લેખ પુરાણોમાં કેવી રીતે મળે છે? પુરાણો સાથે જોડાયેલી દરેક કથાના તાર દંતેવાડા સાથે કેમ જોડાય છે? સૌથી મહત્વપૂર્ણ વાત, માનવ વસ્તીથી દૂર જમીનથી 4000 ફૂટની ઊંચાઈ પર આટલા પાતળા શિખર પર, જ્યાં આજે પણ જવું ખતરનાક છે, તેવી જગ્યાએ ગણેશજીની આટલી મોટી પ્રતિમા કેવી રીતે પહોંચી? તમારા સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।